ફરે ઉંદડા ઉંદડી મ ફરો ને છોકરા ફરે ચાંદો સૂર ઊંધા એબી તારીઓ સૌ ઊંધી ફરો ફરો ને છોકરા ફૂદડી ભાગો ભાગો ઉંદ બધા આ નાનું એવું લીધું ને તો હવે આપણે જોઈએ કે આ ગીતમાં ઉંદરના ઉંદર જીને છોકરા ઉંદર દી છે તેની સાથે સરખાવ્યા છે એમાં ચાંદો અને સૂરજ ચાંદા અને સૂરજને બે મોટા ઉંદરના સાથે સરખાવ્યા છે અને પેલી નાની નાની કાળીઓ છે ને એને ઉંદરની સાથે સરખાવી છે તો તમારે બધાને ઉંદરની વાર્તા સાંભળવી છે ને તો ચાલો હું તમને વાર્તા એક હતું ગામ એમાં કણા ઉંદર ઘરમાં ઉંદર બાગમાં ઉંદર પેટીમાં ઉંદર કબાટમાં ઉંદર મોટા ઉંદર નાના ઉંદર ઝાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર થોડા ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર સુખે ખાવા ન દે સુખે પીવા ન દે સુખે બેસવા ન દે સુખે ઊંઘવા ન ન દે દે સુખે સુખે ચાલવા ફરવા પણ ન દે આમ જાવ તો ચૂચું ચું તેમ જાઓ તો ચૂચું ચું જ્યાં જાઓ ત્યાં ચૂચું ને ચૂ હવે શું કરવું હવે ક્યાં જવું લોકો બધા કંટાળ્યા એક દિવસ એક વાસડી દાઢી વાળો લાંબા લાંબા વાડ વાળો લાલ ટોપી પહેરી છે પીળો ડગલો પહેર્યો છે લોકો કહે ભાઈ અમે તો કંટાળ્યા જુઓ બાળકો વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી છે લાંબા લાંબા વાળ છે જરાક જેટલી દાઢી છે એટલે કે દાઢી નાની એવી છે અને પીળો ડગલો પહેર્યો છે લોકો કહે છે કે ભાઈ અમે તો કંટાળી ગયા આ ઉંદરથી હારી ગયા એટલે કે આ ઉંદર ગામ લોકોને ખૂબ જ હેરાન કરતા હતા ઉંદર સઘડા કાઢો તમે હજાર રૂપિયા દઈએ અમે એટલે કે વાસડીવાળાને કહે છે કે આ ઉંદરને અહીંથી દૂર કરો તો અમે તમને હજાર રૂપિયા આપીશુ વાસડીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાસડી વગાડવા લાગ્યો પછી તો પૂછવું જ શું દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા કોઈ કસતા આવ્યા ચારે કોર ઉંદર ઉંદર ચારે કોર ચૂ ચારે કોર એટલે કે બધી બાજુ ઉંદર ઉંદર અને બધી બાજુ ચું ચૂંસડી વાળો આગળ ચાલે ઉંદર બધા પાછળ દોડે એટલે કે વાસળી વાળો જેમ જેમ આગળ ચાલે તેમ ઉંદર દોડે એટલામાં નદી આવી વાસળી વાળો નદી ઉતર્યો ને આગળ ચાલ્યો ઉંદર પણ નદીમાં ઉતર્યા વાસળી વાળો નદી ઓળંગી ગયો એટલે કે વાસડી વાળો નદી પાર કરી સામે કાંઠે પહોંચી ગયો ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા લોકો બધા રાજી થયા એટલે કે લોકો બધા ખુશ થઈ ગયા કારણ કે ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા વાસડી વાળો ગામમાં પાછો આવ્યો તે બોલ્યો લાવો ભાઈ હજાર રૂપિયા લોકો કહે રૂપિયા કેવાને વાત કેવી જા છાનો માનો ચાલ્યો જા ઉંદર મારવાના તે હજાર રૂપિયા હોય એટલે ગામ લોકોને વાસડીવાળાને હજાર રૂપિયા આપવાનું મંજૂર ન હતું એટલે તે વાંસડીવાળાને કહે છે કે જા છાનો માનો ચાલ્યો જા ઉંદર મારવાના તે કાંઈ હજાર રૂપિયા હોય વાંસડીવાળો કાંઈ બોલ્યો નહીં એટલે કે વાંસડીવાળો એક પણ શબ્દ બોલ્યો નહીં અને વાંસડી લઈ તેણે વગાડવા માંડી વાંસડી વાગી પછી પૂછો જ શું એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું બધા છોકરા બહાર આવ્યા એટલે કે જ્યારે વાંસડીવાળાએ પહેલી વખત વાંસણી વગાડી ત્યારે બધા ઉંદરો એક પછી એક બહાર આવવા લાગ્યા હતા એવી જ રીતના વાસડી વાળો જયારે બીજી વાર વાસડી વગાડે છે ત્યારે એક એક પછી એમ બધા બધા છોકરા બહાર આવ્યા ઘરમાંથી આવ્યા બહાર થી આવ્યા નાના આવ્યા મોટા આવ્યા જાડા આવ્યા પાતળા આવ્યા કાળા આવ્યા ગોરા આવ્યા આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો છોકરા કોઈ નાચતું આવ્યું કોઈ કૂદતું આવ્યું કોઈ દોડતું આવ્યું કોઈ ગસતું આવ્યું ચારે કોર છોકરા જ છોકરા ચારે કોર હો 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 એટલે કે બધી બાજુ વાસડી વાડાનો અવાજ સાંભળીને બધા જ છોકરા આવી ગયા અને બધી જ બાજુ હો 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 અરે ઉભા રહો ઉભા રહો પણ છોકરા રહે એ તો નદી તરફ લોક બધા ગભરાયા રખે ને છોકરા પાણીમાં ડૂબી જાય એટલે કે લોકો બધા ડરી ગયા એમને થાય છે કે ઉંદર ની જેમ છોકરા પણ પાણીમાં ડૂબી જશે દોડીને તે નદીએ આવ્યા લે ભાઈ વાંસળીવાળા લે તારા હજાર રૂપિયા ને જા હવે તું બીજે ગામ વાંસળીવાળો હજાર રૂપિયા લઈ ચાલતો થઈ ગયો તો બાળકો અહીંયા આપણી વાર્તા પૂર્ણ થાય છે તો બાળકો હવે તમારે પાઠ્યપુસ્તક પેજ નંબર માં ક્રમ નંબર છ એટલે શું તેમાં રાઈટ કરો એ કાઢવાનું છે તેમાં છે પેલો ક્રમ અમે આ ઉંદરો થી હારી ગયા એટલે શું થાય ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા કે ઉંદરો ખૂબ વધારે હતા એટલે કે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા તો આપણે પેલા કોષમાં રાઈટ કરીશું ત્યાર પછી બીજો ક્રમ વાસડી વાળો નદી ઓળંગી ગયો એટલે શું વાસડી વાળો નદીમાં ડૂબી ગયો કે વાસડી વાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો એટલે વાસડી વાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો તો આપણે બીજા કોષમાં રાઈટ કરીશું ત્યાર પછી ત્રીજો ક્રમ ચારે કોર હો 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 એટલે શું બધી બાજુ સૌ હસતા હતા કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા એટલે કે બધી બાજુથી જાટ જાટના અવાજો આવતા હતા તો આપણે અહીંયા પણ બીજા કોષમાં રાઈટ કરીશું ત્યાર પછી સાતમો ક્રમ ખૂટતું લખો એટલે કે ખાલી જગ્યા પૂરો તેમાં પેલો ક્રમ છે વાસડીવાડાએ પહેલી વખત વાસડી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા વાસડીવાડાએ પહેલી વખત વાસડી વગાડી ત્યારે ગામના બધા ઓnder તેમની પાછળ ચાલ્યા તો આપણે અહીંયા લખીશું ત્યાર પછી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ એટલે કે વાસળી એ જયારે બીજી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેમની પાછળ ચાલ્યા તો પહેલી ખાલી જગ્યામાં લખીશું છોકરા બીજી ખાલી જગ્યામાં લખીશું ચાલ્યા ત્યાર પછી ત્રીજો ક્રમ ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસળી ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહી એટલે કે ઉંદરોને નદીમાં લઈ જનાર ને ગામ લોકોએ કેટલા રૂપિયા આપ્યા નહી હજાર તો આપણે અહીંયા પેલી ખાલી જગ્યામાં લખીશું નદી બીજી ખાલી જગ્યામાં લખીશું હજાર ત્યાર પછી છે આઠમો ક્રમ ચિત્રોને ક્રમ આપો અને તેને આધારે વાર્તા કહો તો બાળકો હમણાં જ તમને વાર્તા દીધી છે તો આપણે વાર્તાના આધારે યોગ્ય ક્રમ આપીશું તો બાળકો અહીં ત્રીજા ચિત્રમાં ગામ લોકો અને ઉંદરો આપ્યા છે તો આપણે કહીશું કે ગામ લોકો ઉંદરોથી કંટાળ્યા તો આપણે તેને પહેલો ક્રમ ચોથા ચિત્ર માં વાસળી વાળો વાસડી વગાડે છે તો આપણે ચોથા ચિત્રને બીજો ક્રમ આપીશું ત્યાર પછી જયારે વાસળી વાળો વાસળી વગાડે છે તો ઉંદર બધા કબાટ માંથી બહાર નીકળે છે તો આપણે અહીંયા ત્રીજો ક્રમ આપીશું જ્યારે ઉંદર કબાટ માંથી બહાર નીકળીને વાસડી વાળાની પાછળ નદી તરફ જાય છે તો આપણે અહીંયા પેલા ચિત્ર ને ચોથો ક્રમ આપીશું જ્યારે વાસળો વાળો બીજી વખત વગાડે છે ત્યારે ગામના બધા છોકરા આવે છે તો આ ચિત્રમાં બધા છોકરાઓ આવે છે એટલે આપણે અહિયાં પાંચમો ક્રમ આપીશું ત્યાર પછી વાસળી વાળાની પાછળ બધા છોકરા તેમની પાછળ પાછળ દોડતા જાય છે તો હવે આપણે આ ચિત્રને છઠ્ઠો ક્રમ ક્રમ આપીશું ત્યાર પછી નવમો કયો ગમે એટલે કે તમને બધાને આ ચાર ચિત્રમાંથી કયું ચિત્ર વધારે ગમે છે મારા ખ્યાલ પ્રમાણે તમને બધાને આ ચિત્ર વધારે ગમતું હશે તો હવે બાળકો આ બે ચિત્રમાં તમને શું સરખું લાગે છે તો કે પેટનો આકાર પીછા પીછા બંનેમાં થોડા થોડા સરખા લાગે છે પગ એ સરખા લાગે છે હવે આ બે ચિત્રમાં જુદો શું છે તો ડોક બંનેની જુદી છે ચાંચ બંનેની જુદી છે આંખ બંનેની જુદી લાગે છે હવે ત્યાર પછી આ બે ચિત્રમાં તમને શું સરખું લાગે છે તો આ બે ચિત્રમાં આકાર બે ના સરખા લાગે છે આ બે ચિત્રમાં અલગ શું લાગે છે તો આ બે ચિત્રમાં આપણને બંનેના મોઢા અલગ લાગે છે હવે ત્યાર પછી આવે છે દસમો ક્રમ તમને આવડે તે રીતે ચિત્ર નંબર ચાર જેવું કાર્ટૂન દોરો તો તમારે ચિત્ર નંબર ચાર જેવું કાર્ટૂન દોરવાનું છે પરંતુ અહીં આપેલ ક્રમના આધારે દોરવાનું છે પેલા પેલા ક્રમ પ્રમાણે ત્યારબાદ બીજા ક્રમ પ્રમાણે ત્યારબાદ ત્રીજા ક્રમ પ્રમાણે ત્યારબાદ ચોથા ક્રમ પ્રમાણે તો બાળકો અહીં તમને એક બે અને ત્રણ આ ત્રણ ચિત્ર આપેલા છે જે તમારે ચિત્ર નંબર ચાર જેવા અહીંયા દોરવાના તો બાળકો આજનું હોમવર્ક છે પેસ નંબર 9 માં ક્રમ નંબર 10 એ તમારે પૂર્ણ કરવાનું છે ઓકે થેન્ક યુ